જય શ્રી કૃષ્ણ બાળકો, જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અભ્યાસક્રમ શરૂ કરતા પહેલા આપણે એક સરસ મજાનું મંગળાચરણ બોલીશું. ચલો બાળકો, બધા બે હાથ જોડી આંખો બંધ કરો અને બધાએ મારી જોડે બોલવાનું છે. ચિંતા સંતા હંતારો કૃષ્ણ બધાને. બાળકો, આજે આપણે કયો વિષય છે કે હિન્દી. ચલો બધાએ હિન્દીની બુક કાઢવાની છે. ચોપડી કાઢો બધા હિન્દીની અને પેન્સિલ રબર બધું જ સાથે લઈને બેસવાનું છે. એમાં આપણે પાના નંબર 16 કયું પેજ આવ્યા? પાના નંબર 16. પાના નંબર 15 સુધી આપણે કરી ચૂક્યા છીએ. ચલો, પાના નંબર 16 ઉપર આપણે કયો મૂળાક્ષર શીખવાનો છે? તો કે ઈ. કયો શીખવાનો છે? ઈ. હવે આ કયો ઈ છે? તો કે નાનો. કયો? આપણે આ ગુજરાતીનો ઈ આ કહેવાય અને આ ઈ કેવો કહેવાય? કયો ઈ છે? તો કે હિન્દીનો. ચલો, તો આપણે આ મૂળાક્ષર પર જતા પહેલા આપણે પહેલાં અહીંયા શું લખીશું? તો કે તારીખ લખીશું. શું લખીશું? તો કે તારીખ. બરાબર છે. જો આજે આજની તારીખ છે, સારા અક્ષરે લખો બધા, 5/8/21 અને વાર લખો ગુરુ, સોરી શુક્રવાર. કયો આવશે વાર? શુક્રવાર. ચલો લખો શુક્રવાર. તારીખ લખો આજની 5/8/21, વાર છે શુક્રવાર. હવે એમાં આપણે પહેલો પ્રશ્ન છે, પઢો ઓ રંગ ભરો. હવે તમારે અહીંયા જુઓ, તમને ચિત્ર આપેલું છે. આપણે મૂળાક્ષર ઈ શીખવાનો છે, બરાબર છે. હવે એમાં આપણે શબ્દ, વાક્ય અને ચિત્રના આધારે આપણે જવાબ લખવાના છે, તેના નામ લખવાના છે. તો જુઓ આ ચિત્ર શેનું છે? તો કે ઈમલી. બરાબર છે. ઈમલીને શું કહેવાય છે? તો કે આંબલી. ઈમલીને શું કહેવાય છે? તો કે આંબલી. હવે જો તમને અહીંયા ઈ આપેલો જ છે. શું આપેલો છે? ઈ તમને અહીંયા લાલ અક્ષરથી લખેલો જ છે. તો તમારે જે અહીંયા
જો ટપકા વાળો ઈ છે, તમારે અહીં શું કરવાનો છે તો કે જોડવાનો છે, બરોબર છે? જેવો તમને ઉપર લખેલો છે એવો ઈ તમારે અહીંયા બનાવવાનો છે. ઈમલી, ઈમલીને શું કહેવાય તો કે આંબલી. પછી અહીંયા તમને જુઓ બીજું ચિત્ર આપેલું છે, ઈમારત. શું આપેલું છે? ઈમારત. હવે ઈમારતને શું કહેવાય છે ગુજરાતીમાં તો કે મકાન. શું કહેવાય છે? મકાન. મકાન એટલે ઈમારત. તો અહીંયા પણ જો તમને લાલ અક્ષરથી લખેલો છે એવો જ ઈ તમારે અહીંયા શું કરવાનો છે? લખવાનો છે. શું કરવાનો છે? લખવાનો છે. અને આ જે તમને લખેલો છે મોટા અક્ષરે, એમાં તમારે બધાએ મનપસંદ રંગ પૂરવાનો છે, પણ મૂળાક્ષરની બહાર તમારો રંગ જવો જોઈએ નહીં. આ પ્રશ્નમાં બધાને ખબર પડી ગઈ. હવે આવે છે પઢો ઓર લીખો. શું લખેલું છે? પઢો ઓર લીખો, એટલે કે વાંચો અને લખો. વાંચો અને લખો. હવે અહીંયા કયો છે? અહીંયા ઈ લખેલો છે, બરોબર છે? અને અહીંયા તમારે શું આપેલું છે? તૂટક લાઇનમાં તમારે આ ઈ બધી તૂટક લાઇન જે આપેલી છે તે જોડીને તમારે ઈ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ઈ બનાવવાનું છે. તો આ ત્રણેય ત્રણ ઈ પરથી એની જે તમને ટપ જે આપેલી છે તૂટક, તેમાં તેની ઉપર જ પેન્સિલ જાવી જોઈએ, તેની બહાર પેન્સિલ જાવી જોઈએ નહીં. આવી જ રીતે તમારે નીચે પણ આવી રીતે ઘૂંટવાનો છે. અને જેવો તમને અહીંયા ઈ લખેલો છે એવો જ મોટા અક્ષરે તમારે અહીં શું કરવાનું છે? ઈ લખવાનું છે. જુઓ કઈ રીતે લખવાનો છે, આવી રીતે. સમજાઈ ગયું બધાને? આવી જ રીતે બધા ખાનામાં તમને જે ખાના આપેલા છે એવી જ રીતે ઉપરની લીટીને લઈને નીચેની લીટી સુધી તમારે લખવાના છે. તો અહીંયા સુધી બાળકો બધાને સમજાઈ ગયું? તો આ પ્રશ્ન તમારે સારા અક્ષરે લખવાનો છે. એના પછી જુઓ શું કીધું છે, અક્ષર પઢો ઓર લીખો, એટલે શું કહે છે કે અક્ષર વાંચો અને લખો. અક્ષર વાંચો અને લખો. હવે તમને નીચે મૂળાક્ષર આપેલા છે. હવે આપણે ગુજરાતીમાં કી ખી એવી રીતે આવે છે, એ રીતે આ હિન્દીના બધા મૂળાક્ષરો છે, પણ આપણે વાંચન તો પણ આવી જ રીતે જ જેમ આપણે ગુજરાતીમાં કરીએ એવી જ રીતે આમાં પણ આપણે વાંચન આ જ રીતે કરવાનું છે. તો જુઓ અહીં કયો મૂળાક્ષર આપેલો છે તો કે કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી ફી ડી ટી ણી ટી થી ધી ધી ની પી ફી બી ભી ની યી રી લી વી સી 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 ઈ ક્ષી જ્ઞી ત્રી અને શ્રી. હવે આ બધા મૂળાક્ષરો તમારે આવી રીતે વાંચન કરવાના છે. અને અહીંયા પણ તમારે બોલી બોલીને લખવાના છે. જો અહીંયા તમને ટપકાવાળો કી લખેલો છે, દેખાય છે બધાને? તો તમારે આવી જ રીતે મૂળાક્ષર પહેલાં ટપકાવાળો છે એ તમારે પહેલાં લખી નાખવાનો. શું કરવાનો? લખી નાખવાનો. જો દેખાય છે? હવે તમને બે લીટી આપેલી છે. શું આપેલી છે? બે લીટી આપેલી છે. તો બે લીટીમાં તમારે ઉપરની લીટીથી લઈને નીચે સુધી તમારો અક્ષર જે કી લખેલો છે તે કી નીચે સુધી પહોંચવો જોઈએ, આ રીતે. સમજાઈ ગયું બધાને? જો અને જે લખેલો છે એની નીચે જ મૂળાક્ષર લખવાના છે. જો એવી જ રીતે આ શું છે? ખી, બરોબર છે? શું છે? ખી. એવી જ રીતે જ્યાં તમને આ ખી લખેલો છે એની જ નીચે બીજો ખી લખાવવો
જોઈએ। જો એકની નીચે એક મૂળાક્ષર લખાવા જોઈએ। આ જ રીતે બધા મૂળાક્ષર તમારે આમાં લખવાના છે અને બોલી બોલીને। સમજાઈ ગયું બધાને? એના પછી પાના નંબર કાઢો 17। જો પાના નંબર 17 એમાં જુઓ તમને પ્રશ્ન શું આપેલો છે, પઢો શીખો ઓર લીખો, એટલે કે વાંચો શીખો અને લખો, વાંચો શીખો અને લખો। હવે તમને અહીંયા શબ્દ આપેલા છે, પહેલાં આપણે શું શીખ્યા, કી ખી ગી વાળા બધા મૂળાક્ષર। હવે એ મૂળાક્ષર પરથી તમને અહીંયા શું આપેલા છે, શબ્દ આપેલા છે। શું આપેલા છે, શબ્દ। તો જુઓ આપણે પહેલાં શબ્દનું વાંચન કરીશું અને પછી તમારે બોલી બોલીને શબ્દ લખવાના છે। તો જુઓ અહીંયા કયો શબ્દ લખેલો છે, તો કે ઈસારા, ઈસારા, ઈરાક, ઈતવાર, ઈતી, ડલિયા, દીન, નિશાન, સાઇકિલ, સાઇકિલ। હવે તમને પહેલાં તો જે તમને ટપકાવાળું આપેલા છે શબ્દ એ પહેલાં તમારે પેન્સિલથી ખૂટવાનું છે, બરાબર છે? તો એમાં પહેલાં જે શબ્દ આપેલો છે એ શબ્દ તમારે આ રીતે ખૂટવાનો અને બોલી બોલી લખવાનો, ઈ સા રા, બરાબર છે? હવે અહીંયા લખાઈ જાય એટલે એ શબ્દ તમારે ક્યાં લખવાનો છે, અહીંયા આ બે લીટીમાં, તો કે ઈ સા રા, જે ઉપર લખેલો છે એની નીચે જ લખાવો જોઈએ અને પહેલી લીટીમાં જ્યાં લખ્યો છે એવી જ રીતે નીચે પણ એની બીજી લીટીમાં જ રીતે લખાવો જોઈએ અને ઉપરની લીટીથી લઈને નીચેની લીટી સુધી મૂળાક્ષર જવા જોઈએ અને વળાંકવાળા અક્ષરો કરવાના નથી। ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આની પહેલાં પણ મેં તમને સૂચના આપી દીધી છે કે હિન્દીમાં વળાંકવાળા અક્ષરો આવે નહીં। જો એના પછી છે શું આપેલું છે, ઈ રા ક, ઈ રા ક, તેવી જ રીતે અહીંયા પહેલાં તમારે શું કરવાનું છે, મૂળાક્ષર ઘૂંટવાનું છે। શું કરવાનું છે, આવી રીતે ઘૂંટવાનું છે। પછી ઘૂંટાઈ ગયા બાદ તમારે અહીંયા તે મૂળા લખેલો છે એ શબ્દ તમારે અહીંયા લખવાનો છે, ઈ રા ક, ઈ રા ક, બરાબર છે? જો આ પ્રશ્ન તમારે આ રીતે લખવાનો છે। જો આ પ્રશ્ન સુધી બધાને ખબર પડી ગઈ, એના પછીનો પ્રશ્ન જોવો જોઈએ, વાંચો જોઈએ બધા શું આપેલું છે, તો કે ઈ સે શરૂ હોને વાલે શબ્દ કો ખરા કરો, એટલે કે ઈથી શરૂ થનારા શબ્દને ખરું કરો। હવે તમારે આમાં પહેલાં તમારે જોવાનું છે કે ઈથી એટલે કે આ જે ઈ લખેલો છે ઈ શબ્દથી ઈ મૂળાક્ષરથી જો શબ્દ શરૂ થતો હોય તો ઈ તમારે શબ્દમાં શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે। શું કરવાની છે, ખરાની નિશાની। તો પહેલાં તો આપણે બધા શબ્દ વાંચીએ, બરાબર છે, પછી જોઈએ કે કયા ઈથી ચાલુ થાય છે। તો અહીંયા જોવો, ઈ ત વા ર, પછી અહીંયા શું લખેલું છે, ઉ મા, ઈ રા ક, ઈ ત ના, સ ડ ક, જ ર ના, હ
હવે તમારે ઈથી ચાલુ થતા હોય એમાં તમારે ખરાની નિશાની કરવાની છે. તો જુઓ અહીંયા પહેલો શબ્દ શું લખેલું છે કે ઈ ત વા ર, તો અહીંયા ઈથી ચાલુ થાય છે, બરાબર છે. તો આમાં શું કર્યું આપણે, ખરાની નિશાની. આગળ તમારે શબ્દની જે આગળ આ મૂળાક્ષર હોવો જોઈએ. હવે જુઓ અહીંયા તમને શું લખેલું છે કે ઉમા, પણ આગળ કયું મૂળાક્ષર છે તો કે ઉ, તો આપણે તો ઈથી ચાલુ થતા હોય એમાં ખરાની નિશાની કરવાની છે, તો આમાં ખરાની નિશાની આવશે નહીં. પછી જુઓ શું આપેલું છે, ઈ રા ક, તો અહીંયા જો ઈથી ચાલુ થાય છે શબ્દ, તો આપણે અહીંયા શું કરવાની, ખરાની નિશાની. પછી જુઓ શું આપેલું છે, ઈ ત ના, ઈ ત ના, તો અહીંયા જુઓ ઈથી ચાલુ થાય છે, તો આમાં પણ આપણે શું કરીશું, ખરાની નિશાની. સમજાય છે બધાને? અહીંયા પણ આપણે શું કરીશું, ખરાની નિશાની. જો એવી રીતે જો અહીંયા કયો શબ્દ છે તો કે સડક, તો અહીંયા તો સ આવે છે અને આપણે તો ઈ પરથી ચાલુ થતા હોય એમાં ખરાની નિશાની કરવાની છે, તો આમાં આવશે નહીં. પછી છે ઝરના, તો અહીંયા પણ જો કયા મૂળાક્ષરથી ચાલુ થાય છે તો કે જ પરથી, બરાબર છે, તો આમાં પણ ખરાની નિશાની આવશે નહીં. તો સમજાઈ ગયું બાળકો આમાં બધાને આ પ્રશ્નમાં? એના પછીનો પ્રશ્ન જુઓ શું આપેલું છે કે ઈકો તિરકી દિશા મેં પડકર શબ્દ બનાવો. શું કીધું છે કે ઈકો, આ જે ઈ આપેલો છે એને તીરની દિશામાંથી પડકર શબ્દ બનાવો, એટલે કે ઈને, હવે અહીંયા તમને ઈ લખેલો છે એને તીરની દિશામાં, તો આને શું કહેવાય, તીર. શું કહેવાય, તીર. તો આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે. તો જો પહેલાં આપણે તો આ ઈ લેવાનો, પછી જે તીર પાસે જે તમને શબ્દ આપેલા છે એ શબ્દ આની સાથે જોડી દેવાનો અને શબ્દ બનાવીને અહીંયા લખી નાખવાનો છે. તો અહીંયા જો ઈ સા રા, તો જો અહીંયા ઈશારા લખેલું છે, આવી રીતે બધા શબ્દ બનાવવાના છે. ચાલો તો બીજો આપણે શબ્દ બનાવીએ, તો અહીંયા શું લખેલું છે તો કે ઈ ઈ ના મ, જે શબ્દ બની ગયા પછી તે બીજી વાર આવશે નહીં. તમારે એ શબ્દ એક જ વાર લખવાનો રહેશે. કેટલી વાર લખવાનો રહેશે, એક જ વાર. તો અહીંયા જુઓ ઈ ના મ, તો આપણે એ શબ્દ અહીંયા લખીએ, ઈ ના મ. જો બની ગયો શબ્દ. ચલો હવે કેટલા બની ગયા, આપણે કેટલા બનાવ્યા, બે, તો આપણે ત્રીજું તીર લેશું. બે તીરના શબ્દ આપણે લખી નાખ્યા. હવે કયું તીર લેશું તો કે ત્રીજું, ઈ મા ર ત, તો આપણે અહીંયા ઈ શબ્દ લખીશું, ઈ મા ર ત, ઈ મા ર ત. ચાલો હવે ત્રણ આપણે થઈ ગયા, હવે આપણે ચોથું તીર લેવાનું, તો કે ઈ ત ના, તો અહીંયા શું લખીશું, ઈ ત ના. ચાલો પછી છે ઈ લા જ, ઈ લા જ, તો અહીંયા શું લખીશું આપણે, ઈ લા જ, ઈ લા જ. હવે છેલ્લું તીર, કારણ કે હવે એક જ ખાનું છે એટલે આપણે એક શબ્દ હજી બાકી રહી જાય છે, તો હજી આપણે આ શબ્દ બનાવીશું ને, તો કે ઈ રા દા, તો એ શું લખીશું, ઈ રા દા. ચલો આ પ્રશ્નમાં બધાને ખબર પડી જ ગઈ હશે. હવે સારા અક્ષરે તમારે શબ્દ બધા લખવાના છે.
હવે એના પછીનો પ્રશ્ન, ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો. એટલે શું કહે છે કે ચિત્ર ઓળખીને તેનું નીચે નામ લખવાનું છે. એટલે કે તમને જે ચિત્ર આપેલા છે એ ચિત્ર તમારે જોવાનું છે, અને શેનું છે તો એ ચિત્રનું નામ તમારે હિન્દીમાં લખવાનું છે, ગુજરાતીમાં લખવાનું નથી. આપણે અત્યારે કયો વિષય ભણીએ છીએ તો કે હિન્દી, તો આપણે આમાં હિન્દીનું જ લખાણ આવવું જોઈએ. તો જુઓ, અહીંયા તમને કૌંસમાં તમને બધા શબ્દ આપેલા છે, ચિત્રના નામ આપેલા છે. તો પહેલાં તમારે ચિત્ર જોવાનું, અને ચિત્રનું નામ તમારે આ જે કૌંસમાં આપેલા છે એમાંથી તમારે જવાબ શોધવાનો છે. સમજાય છે? તો જુઓ, પહેલું ચિત્ર શેનું આપેલું છે, શેનું દેખાય છે? તો કે સિતાર, બરાબર છે? તો સિતાર જુઓ તમને કૌંસમાં લખેલું છે, તો કે હા જો અહીંયા છે, તો જોઈને તમારે અહીંયા તે શબ્દ લખવાનો છે. એ પણ ઉપરની લીટીથી લઈને નીચેની લીટી સુધી આ અક્ષર આવવો જોઈએ. જો સી તા ર. હવે એના પછીનું ચિત્ર જુઓ બધા, શેનું દેખાય છે? તો કે જો ચિત્ર તમને શેનું દેખાય છે, કેલા, બરાબર છે? પણ આ કેલા, કેળાની જે છાલ છે એ તમારે એનું નામ લખવાનું છે. તો તમે જુઓ તો એને શું કહેવાય? આપણે છાલ કહીએ, બરાબર છે? અને હિન્દીમાં શું કહેવાય એને? તો કે છીલકા. શું કહેવાય? છીલકા. તો આપણે અહીંયા શું લખીશું? છી લ કા, છી લ કા. હવે એના પછીનું ચિત્ર જો જોઈએ, શેનું આપેલું છે? તો કે ગુડિયા. શેનું દેખાય છે? તો કે ગુડિયા. તો જુઓ એ શબ્દ અહીંયા આપેલો છે, તો આપણે અહીંયા શું લખીશું? ગુ ડી યા, ગુડિયા. ચલો સારા અક્ષરે લખજો બધા. હવે એના પછીનું ચિત્ર શેનું છે? તો કે ડાકિયા. શેનું આપેલું છે? ડાકિયા. ડાકિયાની ગુજરાતીમાં શું કહેવાય? તો કે ટપાલી. અને હિન્દીમાં એને ડાકિયા કહેવાય. શું કહેવાય? ડાકિયા. તો આપણે શું લખીશું? ડા કી યા. આ પ્રશ્ન તમારે સારા અક્ષરે લખવાનો છે. હવે પાના નંબર કાઢો 18. પાના નંબર 18 એમાં જો તમને પ્રશ્ન શું આપેલો છે કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. શું કીધું છે? ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. એટલે કે ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. હવે જે તમને ચિત્ર આપેલા છે એ ચિત્રના તમારે શબ્દ લખવાના છે, બરાબર છે? તેનું નામ લખવાનું છે, અને એ મૂળાક્ષર તમારે આમાં અલગ અલગ લખવાનું છે. જે શબ્દ તમે બનાવો તે શબ્દનું મૂળાક્ષર અલગ અલગ ખાનામાં લખવાનો છે. તો જો પહેલો શું લખેલું, પહેલું ચિત્ર શેનું છે? તો કે ગિલાસ, બરાબર છે? શેનું ચિત્ર છે? ગિલાસ. તો આપણે અહીંયા શું લખીશું? ગી લા સ, ગી લા સ. હવે બીજું ચિત્ર જુઓ, શેનું દેખાય છે અને શું કહેવાય? તો કે પહિયા. શું કહેવાય? પહિયા. અને આપણે ગુજરાતીમાં એને શું કહીએ? પૈડું. તો એને શું લખીશું? પ હી યા, પ હી યા. એના પછી જુઓ શેનું દેખાય છે ચિત્ર? તો કે વિમાન. શેનું ચિત્ર છે?
વિમાન અહીં શું લખીશું વિમાન એના પછીનું ચિત્ર જોવો શેનું દેખાય છે તો કે કિસાન કિસાન એટલે ખેડૂત કિસાન એટલે ખેડૂત તો આપણે અહીંયા શું લખીશું કિસાન કિસાન એના પછીનું ચિત્ર જોવો શેનું છે તો કે ખાટલો આપણે ખાટલાને આને ગુજરાતીમાં ખાટલો કહેવાય અને શું ગુજરાત અને હિન્દીમાં શું કહેવાય એને ખટિયા શું કહેવાય ખટિયા ચલો આ શબ્દ સારે આ અક્ષરે લખવાના છે એના પછી જોવો શેનું ચિત્ર આપેલું છે જોવો જોઈએ બધા તો કે હરણનું તો હરણને હિન્દીમાં શું કહેવાય તો કે હિરણ હવે જોવો એના પછીનું ચિત્ર જોવો શેનું દેખાય છે તો કે વાડકું બરાબર છે તો વાડકાને હિન્દીમાં શું કહેવાય છે તો કે ડલિયા શું કહેવાય છે ડલિયા ચલો એના પછી ચિત્ર જોવો બધા શેનું આપેલું છે તો કે સિતાર આપણે આમાં શું લખશું સિતાર એના પછી જોવો બધા ચિત્ર શેનું દેખાય છે બધાને તો કે ટપાલી તો ટપાલીને હિન્દીમાં શું કહેવાય તો કે ડાકીયા બરોબર છે એના પછીનું ચિત્ર જોવો શેનું છે તો કે ટિકિટનું બરાબર છે તો ટિકિટને હિન્દીમાં શું કહેવાય ટિકટ શું કહેવાય ટી ક ટ ટી ક ટ ચલો સારા અક્ષરે લખો બધા અહીંયા સુધીનું બાળકો બધાએ સારા અક્ષરે જેટલું મેં કરાવ્યું છે તેટલું બધાએ સારા અક્ષરે બધું પૂર્ણ કરવાનું છે અને સાથે સાથે બધું પાકું પણ કરવાનું છે હવે આગળના પ્રશ્ન જે છે એ હું તમને આવતા વિડીયોમાં કરાવીશ આજે આટલું કહી ચલો બાળકો બધાને જય શ્રી કૃષ્ણ